શાંતિ પાઠ. ઓમ સહનાવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. શાંતિ પાઠ થયા બાદ મંત્ર. અસ્તિત્યેવોપલબ્ધવ્યઃ અસ્તિત્યેવોપલબ્ધવ્યઃ તત્ત્વભાવેન ચોભયોઃ તત્ત્વભાવેન ચોભયોઃ અસ્તિત્યેવોપલબ્ધસ્ય અસ્તિત્યેવોપલબ્ધસ્ય તત્ત્વભાવઃ પ્રસીદતિ તત્ત્વભાવઃ પ્રસીદતિ. એકવાર પુનઃ ભાષાંતર. ગયા વખતે વાત કરવામાં આવેલી, છતાં જો તમારી સ્મૃતિએ તમને દગો દીધો હોય તો ભાષાંતર એકવાર ફરીથી કહીશ. અસ્તિ ઇતિ એવ, જે એ રીતે જ, ઉપલબ્ધવ્ય ગ્રહણ કરવો જોઈએ. ચ ઉભયો હો, આ બંને પ્રકારની ઉપલબ્ધિઓમાંથી અસ્તિ ઇતિ એવ, છે એ પ્રકારે, એટલે આત્મા છે એ પ્રકારે જ પોઝિટિવ દ્રષ્ટિથી ચિંતન કરવું જોઈએ. છે એ પ્રકારે ઉપલબ્ધસ્ય, જેને ઉપલબ્ધ કે જ્ઞાન થયું છે તેમને જ તત્વભાવ પરબ્રહ્મ કે આત્માનું તાત્વિક જ્ઞાન પ્રસિદ્ધતી થઈ જાય છે. આત્મજ્ઞાન કેવી રીતે થાય એની આખી આ વાત છે. હવે ગયા વખતે જે સમજાવ્યું હતું એ તમને યાદ હોવું જોઈએ, પણ ધારો કે ના હોય તો ફરીથી પુનરાવર્તન એકવાર કરીશ અને એના સંદર્ભમાં આજે આપણે આગળ જવાનું છે. તમારે માટે બહુ માર્મિક અને મહત્વનો આ મંત્ર છે. મેં દાખલો આપ્યો હતો, ફરીથી દાખલા બાખલા નહીં આપું, ગયા વખત જે વાત કરી છે એ પ્રમાણે વાત આગળ ચાલશે. ગયા વખતે વાત કરી હતી કે આપણે જંગલમાં કે ક્યાંક જતા હઈએ, અંધારું હોય અને ત્યાં એક દોરી વાંકી ચૂકી પડી હોય, પણ એના બદલે આપણને સાપ દેખાય છે. તો મારો પ્રશ્ન છે, અંધારું એટલે અજ્ઞાન અને અજ્ઞાન એટલે અંધારું. હવે સમજાવી દઉં, અજ્ઞાન એટલે જ્યાં દોરી પડી છે એનું અજ્ઞાન, પણ કેમ અજ્ઞાન થયું? અંધારું હતું એટલે. અજવાળું હોત ના હોત? તો સાંભળજો બરાબર, અજ્ઞાન કાળે એટલે અંધારા કાળે, આવું બોલું એટલે તમારે કહેવાનું સાપ હું કહીશ એટલે તમારે કહેવાનું છે છે અને છે. સમજણ પડી? આટલી અંધારું હોય એટલે અજ્ઞાન હોય તો દૂરીના બદલે સાપ દેખાય છે છે અને છે. બસ આટલું જ તમારું કામ છે. એવી રીતે
સુષુપ્તિમાં નાહીએ, જાગૃતિમાં નાહીએ અને સપનામાં હઈએ, અને સપનામાં આપણે જંગલમાં ફરતા હઈએ, સાંભળજો બરાબર, તો સ્વપ્નની અંદર જંગલ અને એનો ભય, બોલો છે છે. અને હવે ક્યારે એવું હોય? સપનામાં હોય તો. અત્યારે નથી, અત્યારે તમને ભય નથી. કેમ? તમે સપનામાં નથી. હું શું સમજાવું છું સમજો. સ્વપ્ન કાળે જંગલનો ભય એવી રીતે અજ્ઞાન કાળે, એટલે તમને તમારા આત્માનું અજ્ઞાન છે કે હું અજર અમર અવિનાશી આત્મા છું, એવું અજ્ઞાન છે. તો હવે પૂછું છું તમને, અજ્ઞાન કાળે હું શરીર છું એવું માનું છું, માટે મારે જન્મ અને મૃત્યુ. અજ્ઞાન કાળે જન્મ અને મૃત્યુ, સમજી ગયા? આજ મેથડથી આગળ જઉં છું. ઘણી વસ્તુઓ એવી છે જે અસત કહેવાય, સત્ય ના કહેવાય, એ બધું જ આંખે દેખાય છે. આ મકાન દેખાય છે તો 1000 વર્ષ પછી કદાચ નહીં હોય. આ ઝાડ દેખાય છે 100 વર્ષ પછી નહીં હોય. અને તમે બધા જેટલા બેઠા છો ને, એ મને દેખાવજો, દુઃખી ના થશો, પણ આજ પછી 100 વર્ષ પછી તમે અહીં નહીં હોય અને હું પણ નહીં હોઉં. સાચી વાત કે ખોટી વાત? એટલે જે અસત છે, સાંભળજો, એ કાયમ હોતું નથી. અને એવું જે હોય એ આંખે દેખાય છે. વન્સ અગેન, જે આંખે દેખાય છે, સાંભળજો બરાબર, જે આંખે દેખાય છે એ ત્રણેય કાળે હોતું, ત્રણ વાર બોલવાનું, જોરથી બોલવાનું. એટલે તમે બધા જો મને આંખે દેખાતા હો તો ભવિષ્યમાં રહેવાના નથી. રહેવાના છો, પણ રહેવાના છો. તમારો ફોટો લટકતો હશે ઘરમાં, પણ તમે નહીં હો. ટૂંકમાં, જે સત્ય હોય એ આંખે દેખાય નહીં, દર્શન દે નહીં. બરોબર સાંભળજો અને પછી વિચાર કરીને જવાબ આપજો. ટ્યુબલાઇટ ચાલે છે, ઇલેક્ટ્રિક ટ્રેન દોડે છે, રેફ્રિજરેટર ઠંડક આપે છે, હીટર ગરમી આપે છે, આ બધા જ વીજળી દ્વારા ચાલે છે. અને જે જે ચાલે છે, દોડે છે, આ કંઈક આપે છે, એ બધા આંખે દેખાય છે. હીટર દેખાય છે, ફ્રીજ દેખાય છે, ઇલેક્ટ્રિક ટ્રેન દેખાય છે, ટંગસ્ટન વાયર અને બલ્બ દેખાય છે, દેખાય છે. એટલે એ બધું અસત છે. પણ જેના લીધે દેખાય છે એ વીજળી દેખાતી, એ વીજળી દેખાતી. અનેક પદાર્થો ઉપરથી નીચે પડે છે, ઉપરથી નીચે પડે છે, ઉપર રહેતા નથી, પણ આંખે દેખાય છે. જે આંખે દેખાય હોય અને દ્રશ્ય હોય એ દેખાય ખરા, પણ જેના કારણે દેખાય છે એ ગુરુત્વાકર્ષણનું બળ આંખે દેખાય નહીં. ફરીથી, આંખે દેખાતું તમે મને સાંભળો છો ખરા કાન દ્વારા,
પણ સમજો છો મન દ્વારા, તમે સાંભળો છો ખરા કાન દ્વારા, પણ તમારે કાન છે એટલે સાંભળો છો એવું નહીં, મારે મન છે એટલે સાંભળો છો એવું નહીં, પણ મીડિયા આપણા બેની વચ્ચે આકાશ છે જે મારી વાણીને તમારા કાન સુધી પહોંચાડે છે, એ કારણ કહેવાય. એ આકાશ આંખે દેખાતું નથી. આકાશ આંખે દેખાતું નથી એટલે આકાશના દર્શન થાય. હવે હું જે બોલું છું એ સમજવાનો જ પ્રયત્ન તમે જેનાથી કરો છો એનું નામ છે મન. એટલે હું જે સમજાવું છું એ તો તમને કાનથી સંભળાય છે, પણ સમજ પડે છે જેના દ્વારા એ મન આંખે દેખાતું નથી. અને જેટલું જેટલું મેં કહ્યું કે આંખે દેખાતું નથી આંખે દેખાતું નથી એ બધું સત્ય છે. સત્ય હોય એ આંખે દેખાય નહીં અને નહીં. અસત્ય છે અને જેને આકાર છે જે જન્મ મરણશીલ છે એ આંખે દેખાય છે. દેખાય આટલી વસ્તુ પકડાય તો જે બધાનું કારણ છે એ દેખાય નહીં, એ દર્શન દે નહીં. હવે મારી સામે જુઓ, સામે એક લીમડો છે, દેખાય છે કે નહીં? દેખાય છે કે નહીં? આશ્રમમાં ઘણા આંબા છે, દેખાય છે કે નહીં? ચીકુન ઝાડ છે, દેખાય છે કે નહીં? ઝાડ તમને દેખાય છે, પણ પહેલી જે લીંબોડી વાવી છે, પહેલો જે ટેટો વાયો છે, સૌથી પહેલા પહેલી ગોટલી જે નાખી છે, આંબો થઈ ગયા પછી, લીમડો થઈ ગયા પછી, વડલો થઈ ગયા પછી, પહેલી ગોટલી દેખાય. ત્રણ વાર બોલવાનું, દેખાય. એનું કારણ એ થઈ ગયું, લીમડાનું કારણ લીંબોડી, વડલાનું કારણ ટેટો, આંબાનું કારણ ગોટલી. પદાર્થ ઉપરથી નીચે પડે છે એનું કારણ ગુરુત્વાકર્ષણ બળ. હું જે બોલું છું તમને સમજાય છે નમન, આમ બધા કારણો કહેવાય. હવે એક નિર્ણય ઉપર આવો કે કારણ કદાપી દેખાય નહીં. બોલો, કારણ નાય નાય નાય. બોલો, એવા બનાવી દઉં કે આખી દુનિયામાં કોઈ પણ માણસ તમને ખોટા નહીં પાડી શકે. સમજાય છે? કારણ દેખાય નહીં પણ કાર્ય દેખાય છે. ત્રણ વાર બોલો, ગોટલી કારણ છે માટે દેખાય નહીં પણ આંબો દેખાય છે. બોલો, લીંબોડી દેખાય નહીં પણ લીમડો દેખાય છે, કારણ કે લીંબોડી કારણ છે. એટલે કારણ દેખાય નહીં પણ કાર્ય દેખાય છે. બોલો, પહેલી વાવેલી ગોટલી દેખાય નહીં પણ આંબો દેખાય છે. આંબો દેખાય છે કારણ કે પ્રત્યક્ષ છે અને આકાર છે, નાશવાન છે એટલે નાશવાન હોય એ દેખાય છે. ત્રણ વાર બોલો,
બાદ તમારે ત્રણ વાર છે જ બોલવાનું. હવે તમને આટલી વાત પકડી ગઈ? હવે આટલી વાત જો પકડી ગઈ હોય, લીમડો કોણે બનાવ્યો? લીંબોડીએ. આંબો કોને બનાવ્યો? વડલો કોને બનાવ્યો? ફ્રીજ કોણે, કોણ ચલાવે છે? વીજળી. હીટર કોણ ચલાવે છે? ઇલેક્ટ્રિક. ટ્રેન કોણ દોડાવે છે? એટલે કારણ આંખે દેખાય નહીં. આટલું સમજી ગયા? તો જે જે આંખે દેખાય છે એને બનાવનાર કોકને કોક છે, અને જે કોકને કોક છે એને ઈશ્વર કહેવામાં આવે છે. અને ઈશ્વર એટલે અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ, ટૂંકમાં કારણ. કોઈ પણ વસ્તુની ઉત્પત્તિ કરવા માટે બે જાતના કારણ જોઈએ. એકને કહેવાય ઉપાદાન કારણ અને એકને કહેવાય નિમિત્ત કારણ. દાખલા તરીકે આ રૂમાલ બનાવવા માટે સૂતરના તાર જોઈએ, એ ઉપાદાન કારણ. પણ રૂમાલ બનાવવાનું જ્ઞાન પણ જોઈએ, એને નિમિત્ત કારણ કહેવામાં આવે છે. ઘડો બનાવવા માટે માટી જોઈએ, માટી ઉપાદાન કારણ. પણ કુંભારનું જ્ઞાન જોઈએ, એને નિમિત્ત કારણ કહેવામાં આવે છે. એવી રીતે ઈશ્વરે આખી સૃષ્ટિનું જો સર્જન કર્યું હોય તો ઈશ્વર નિમિત્ત કારણ પણ છે અને ઉપાદાન કારણ બંને છે. તમને પ્રશ્ન થાય, સ્વાભાવિક છે, કુંભારે તો માટીમાંથી ઘડો બનાવ્યો, સોનીએ તો સોનામાંથી દાગીના બનાવ્યા, અને વણકરે રૂમાંથી આ રૂમાલ બનાવ્યો. તો ઈશ્વર જો જગત બનાવ્યું હોય તો શેમાંથી બનાવ્યું? અને જો બનાવ્યું તું તો તમારા ઘરના રસોડામાં બેઠો હતો, તમારા ધાબે બેઠો હતો, ક્યાં હતો? હવે સમજો, મટીરિયલ ક્યાંથી લાવ્યો? કુંભાર માટી લાવ્યો જમીનમાંથી, સોની સોનું ખાણ ખોદીને, લોખંડ પણ એમાંથી મળ્યું. પણ ઈશ્વર આ સૃષ્ટિ એટલે સૂર્ય, ચંદ્ર, નદી, પર્વત, સાગર, મનુષ્યો, આ બધું જ બનાવવા માટેનું મેટર, મટીરિયલ લાવ્યો ક્યાંથી? બહાર તો ગયો નથી. પણ તમને સમજાવવા માટે ગપ્પુ મારીએ તો ચાલે નહીં. એટલા માટે એવું કહેવાય કે દ્રષ્ટાંત આપવામાં આવે છે કે કરોળીઓ જ્યારે પોતાનું ઝાડુ બનાવે છે ત્યારે એને તાર જોઈએ. તે તાર લાવ્યો ક્યાંથી? પોતાના પેટમાંથી કાઢ્યા. જેમ કરોળીયા પોતાના પેટમાંથી તાર એટલે પોતાની લાળ સલાઈવા, કરોળી આ બેસે એની લાળ નીકળે, ચોંટી જાય એટલે એ સરળ કરતો નીચે આવે. એટલે એક તાર તૈયાર થયો, પછી એ તારમાંથી અડધો ઉપર ચડીને પછી આમ જાય, અને બીજું આમ થાય, પછી આમ જાય, પછી આમ જાય, એમ કરતાં કરતાં એને ઝાડું બનાવી કાઢ્યું. એટલે ઉપાદાન કારણ કરોડો પોતે છે, પણ એ પોતાની લાળ કાઢી અને કોઈ કોન્ટ્રાક્ટરને આપતો નથી કે મારું ઝાડું બનાવી આપો. પણ એનું જ્ઞાન એને પોતાને છે. એટલે એ ખાલી ઉપાદાન કારણ નથી, નિમિત્ત કારણ પણ છે. અને કારણ હોય એનો સિદ્ધાંત સમજાઈ ગયો. કારણ હોય એ દેખાય નહીં, કાર્ય હોય એ દેખાય. હવે આગળ વાત ચાલે. જો ઈશ્વરે આ જગત બનાવ્યું હોય તો એ મટીરિયલ મેટર ક્યાંથી લાવ્યો? કુંભાર સોની વણકરની જેમ પોતાના પેટમાંથી એક શક્તિ ઉત્પન્ન કરી, એનું નામ માયા. માયા નામની શક્તિ દ્વારા મટીરિયલ છે એણે આખા જગતનું સર્જન કર્યું. એટલે મટીરિયલ તો છે જ માયા નામનું, પોતા પેટમાંથી જ પોતે ઉત્પન્ન કર્યું ઈશ્વરે. પણ ઈશ્વરને જ્ઞાન છે સૂર્ય ક્યાં મૂકવાનો,
ચંદ્ર ક્યાં મૂકવાનો, સાગર ક્યાં મૂકવાનો, નદી ક્યાં મૂકવાની, રમણીઓ ક્યાં મૂકવાનો, છગનીઓ ક્યાં મૂકવાનો, રમીલા ક્યાં મૂકવાની, સાંતાન કયા ઘરમાં ગાળવાની, એ બધું જ્ઞાન છે. ભૂચર ખેચર જળચર બધું ક્યાં મુકાય, ગ્રહો ક્યાં મુકાય, નક્ષત્રો ક્યાં મુકાય, અને આખું સૃષ્ટિ ચક્ર કેવી રીતે ફેરવાય એનું જ્ઞાન છે. એટલે ઈશ્વરને સર્વજ્ઞ કહેવામાં આવે છે. હી ઇઝ ઓલ નોર અને ઓલ માઇટી, એટલે સર્વ શક્તિમાન છે. હવે ઈશ્વર છે કારણ કે જગત છે, લીમડો છે કારણ કે લીંબોડી છે, વડલો છે કારણ કે ટેટો છે, બેટો છે એટલે એનો બાપ છે, અને એના બાપનો એ બાપ છે. પણ મેં જોયો નથી એ, તે જોયો હોય કે ના જોયો હોય, પણ બેટો હોય એટલે બાપ તો હોય હોય અને હોય. ઘણી વાર આપણે સમાચાર સાંભળીએ છીએ કે જન્મ થાય એ જ વખતે પિતાનું મૃત્યુ થઈ જતું હોય છે, એટલે બાળક જ્યારે મોટો થાય ત્યારે એને એના બાપને જોયો નથી હોતો, પણ જોયો ના હોય એટલે બાપ નથી એવું તો બને જ નહીં. એમ ઈશ્વર છે. હવે તમને પૂછ્યું હોય તો દેખાય કેમ નહીં? અરે હું તમને પૂછું છું, એક એક જણને પૂછું છું, હોય તો દેખાય કેમ નહીં? દેખાવો જોઈએ પણ કેમ દેખાતો નથી? એ સાવધાન સીધો ખોટો જવાબ. કારણ જે એટલે નોન સેન્સ માઇનસ કોમન સેન્સ, ઊંધો ચતો ગોખેલો જવાબ આપ્યો. સમજાવવું પડે મને, હું શું કહું છું તમને, એ ઈશ્વર છે તો દેખાતો કેમ નથી? જેટલા ગપ્પા મારો એટલે મારો. આજે ગપ્પા મારવાનો દિવસ છે, કાંઈક હોળી છે, પછી તમારે ગપ્પાને હળગાઈ જાય. હા બોલો. અતિન્દ્રિય છે એટલે બીજા કોઈને જવાબ આપો છો? હે સર્વવ્યાપક છે ને ના દેખાય. બીજું કોઈ? માયાપાદિક છે ને ના દેખાય. ત્રીજું કોઈ? હે જગતનું? હા થોડો 50% જવાબ સાચો છે, હું સમજાવી દઉં. ગોટલી જ્યારે નાખો અને જ્યારે એમાંથી આંબો તૈયાર થાય ત્યારે મૂળિયા કોણ બની જાય? ગોટલી. થડ કોણ બને? ગોટલી. પાંદડા કોણ બને? ગોટલી. મોર કોણ બને? ગોટલી. અને કેરી કોણ બને? એટલે એક જે બીજ નાખ્યું હતું એ પોતે જ બધું બની ગયું છે, કંઈ બચ્યું નથી. એને અનેક આકારને નામ લઈ લીધા છે, વચ્ચે કહેજ, એને અનેક નામ અને આકાર લઈ લીધા છે, હવે એ દેખાય નહીં. સમજ પડી? એ જ જો સૂર્ય બન્યો, એ ચંદ્ર બન્યો, એ સાગર બન્યો, એ સરિતા બની ગયો, એ જ ભૂચર ખેચર જળચર એ બધું બની ગયો ને, પછી દેખાય નહીં, દર્શન દે નહીં, અને લોકોને દર્શન કરવાની આદત પડી ગઈ છે. એટલા માટે ભગવાને એક રચના કરી, અને એ રચના કરી એનું નામ મિરર. આઈનો દર્શન જ કરવા છે ને, તો તારું ડાચું જો, બીજે કશું દેખાય નહીં. ટૂંકમાં આટલી વાત ગયા રવિવારે સમજાવી દેવામાં આવી હતી. હવે ઈશ્વર કેવી રીતે સર્જન કર્યું તો આપણે શીખી ગયા હતા. એ તસ્માદાત્મન આકાશ સંભૂત
ಆಪಾಯುಃ ವಾಯುರಗ್ನಿಃ ಅಗ್ನೇರಾಪಃ ಅದ್ಭ್ಯಃ ಪೃಥಿವೀ ಪೃಥಿವ್ಯಾಮೋಷಧಯಃ ಓಷಧಿಭ್ಯೋ ಅನ್ನಂ ಅನ್ನಾತ್ ಪುರುಷಃ. ઈશ્વર મધી જેમ ગોટલી મધી મૂળિયા બને ને પાંદરા બને ને મોર આવ્યો એમ ઈશ્વર મધી આ બધું બની ગયું. સૌથી પહેલા શું બન્યું તો કે આકાશ, આકાશ સસંભૂત, પછી આકાશમાંથી વાયુ બન્યો, વાયુમાંથી અગ્નિ, અગ્નિમાંથી પાણી, પાણી અને પછી એમાંથી માટી બની પૃથ્વી, અને પાંચે પાંચ પંચમહાભૂત ભેગા થયા એટલે શરીર બન્યું. પણ આપણા શરીરમાં માટીનું પૃથ્વીનું પ્રમાણ સૌથી વધારે છે એટલે એને પાર્થિવ શરીર કહેવામાં આવે છે. હવે આ પંચમહાભૂત ઉત્પન્ન મેં કહ્યું ઈશ્વર દ્વારા થયા છે. હવે તમને પૂછું છું, ઈશ્વર દ્વારા પંચમહાભૂત ઉત્પન્ન થયા છે કે નથી? એટલે તમારે શું કહેવાનું, થયા બોલો. એટલે ત્રણ વાર તમે ભૂલી ગયા, છે છે છે. જો ઉત્પન્ન થયા હોય પંચમહાભૂત તો આ બધું જે કંઈ બન્યું છે એ બધું પંચમહાભૂતમાંથી બન્યું છે, એટલે જે બનેલું છે એને કહેવાય સર્જન, સર્જાયેલું, બનેલું. હવે હું પૂછું છું, સર્જન સર્જન છે, છે અને છે. હવે સર્જન એટલે ઉત્પત્તિ. હવે પૂછું છું, ઉત્પત્તિ સર્જન છે, ઉત્પત્તિ છે, અને જે ઉત્પત્તિ છે જે આંખે દેખાય છે એને કાર્ય કહેવામાં આવે છે. બોલો, કાર્ય કહેવામાં આવે છે. હવે આ કાર્ય છે એમાં કારણ અનુસૂત છે, એટલે કારણ છે એ કાર્યમાં ગુમનામ છે. સમજાય દઉં, આ લીમડામાં પહેલી નાખેલી લીંબોળી ગુમનામ છે, આંબામાં પહેલી ગોટલી નાખેલી એ ગુમનામ છે, આ વડલામાં પહેલો ટેટો નાખેલો એ ગુમનામ છે. તમારી ઉત્પત્તિમાં પણ જેને વીર્ય કહેવાય એ શરૂઆતમાં વીર્ય રૂપે હોય, પછી આખા શરીરની અંદર આંખ, કાન, નાક, શરીરનો ગુમનામ છે. એટલે કારણ છે એ કાર્યમાં ગુમનામ છે, અને કારણ જો ગુમનામ હોય તો આંખે દેખાય નહીં, નહીં, નહીં. કારણ જો કાર્યમાં ગુમનામ હોય તો આંખે દેખાય નહીં, નહીં, નહીં. અને જો આંખે દેખાય નહીં તો દર્શન થાય નહીં, નહીં, નહીં. અને તમે બધા ભૂત લોકો દર્શનથી ટેવાયેલા. દ્વારકા જવું, રણછોડ રાયમાં જવું, અને અંબાજી જવું, ને પૂંછડે જવું, ને ઢીકડે જવું, એ મૂર્તિ છે ને જે બનેલી એ પણ કાર્ય કહેવાય. એ કાર્યમાં કારણ તો છે પણ દેખાય નહીં, અને તમારે દર્શન કરવા છે, સમજવું જોઈએ તત્વજ્ઞાન કે આ પથ્થર છે એ પણ ઈશ્વર છે, આ વૃક્ષ છે એ પણ ઈશ્વર છે, આ માણસ છે એ પણ ઈશ્વર છે, આ સ્ત્રી છે એ પણ ઈશ્વર છે. એક જ સંપ્રદાયને નહીં સમજાય કે સ્ત્રી ઈશ્વર છે એટલે કે જે બહેરા આગા કરશો, આગા કરશો. જો બધામાં છે તો સ્ત્રીમાં નથી, તો તમારી મામાં નથી, એટલે તમારી મા તમારી હામે આવે કેવાનું, આગી જા તો આંખો બંધ કરવાની. નોન સેન્સ માઇનસ કોમન સેન્સ, સમર્થ નથી, જ્ઞાન નથી. માટે મારે તમને સમજાવવું એટલું જ છે કે ઈશ્વર કારણ હોવાથી કાર્યમાં ગુમનામ છે
એટલે ઈશ્વરના દર્શન કરવા જ હોય તો કાર્યના જ કરવાના. અને એ પરંપરાને જ્ઞાન આ ભારતના લોકોને મળ્યું. તુલસીનો છોડ એટલે રણછોડ, હે વાહ વાહ વાહ. પીપળાનું ઝાડ એટલે બેનો સૂતરનો દોરો લઈ એને ભગવાન અંદર ઈશ્વર સમજાય છે અને આટા ફેરા મારે છે. નદી જોઈ અને માતા ગણાય. બધામાં ઈશ્વરના દર્શન કરીએ છીએ આપણે. ચંદ્રની પૂજા કરીએ છીએ, સૂર્યની પૂજા કરીએ છીએ. એનો અર્થ કે આપણે બધામાં ભગવાન જોઈએ છે, કારણ કે ભગવાન ઈશ્વર કારણ છે અને કારણ બધામાં છે. એટલે કાર્ય દ્વારા કારણની પૂજા થાય. થોડું સમજવાનું. એટલે આ મંત્ર આપણને એક જ વસ્તુ સમજાવે છે કે હેવ પોઝિટિવ થિંકિંગ. અસ્તિ ઇતિ એવ, ઈશ્વર છે એ રીતે ઉપલબ્ધવ્ય એને ગ્રહણ કરવો જોઈએ. પોઝિટિવ થિંકિંગ. હવે અત્યાર સુધી ગઈ ગારે ગયા રહેવાની વાત કરી, હવે આગળ જઈએ. તત્વ ભાવે ને ચ ઉભયો હો, તત્વ ભાવે પણ તેને જાણવું જોઈએ. ઈશ્વરને બે રીતે જાણી શકાય. તત્વ ભાવથી પણ જાણી શકાય અને ઈશ્વર છે જ એમ જાણી શકાય. કેમ? નાઉ રિમેમ્બર, હવે યાદ રાખજો, હવે મન શાંત રાખજો, હવે ગ્રહણ કરજો, હવે મારી સામે જોજો. કોઈ પણ વસ્તુ અસ્તિત્વમાં હોય તેને બનાવનાર હોવો જ જોઈએ. આ રૂમાલ છે તેને બનાવનાર હોવો જ જોઈએ. તમે બેઠા છો અહીંયા પલાણી વાળીને, એટલે તમારો દાદો હોવો જ જોઈએ. તમારા દાદાને તમે જોયો હોય એવું નોટ નેસેસરી. એટલે એક એ રીતે આવી રીતે વિચારો તો આખું જગત છે તેને બનાવનાર હોવો જ જોઈએ. એક દ્રષ્ટિકોણથી ઈશ્વરના અસ્તિત્વનો સ્વીકાર. કે છે બીજી રીતે પણ અસ્તિત્વનો સ્વીકાર કરાય. તત્વ ભાવે ન ચ ઉભયો હો, અસ્તિ ઇતિ એવ. તત્વ ભાવથી પણ એને જાણવો જોઈએ. આ બંને પ્રકારની ઉપલબ્ધિઓમાંથી આત્મા છે એ પ્રકારે જ જેને ઉપલબ્ધિ કે જ્ઞાન થયું છે તેમને અસ્તિ ઇતિ એવ ઉપલબ્ધસ્ય, તેમને તત્વજ્ઞાન પ્રસિદ્ધતિ, એમને પરમાત્માનું જ્ઞાન થાય છે. બીજા કોઈને જ્ઞાન થતું નથી. ભગવાન મારામાં અહંકાર ના મૂકે, પણ એક વસ્તુ સ્પષ્ટ કહું છું, આટલું સાદું સરળ રીતે તત્વજ્ઞાન આ દેશમાં સમજાવવામાં આવતું નથી. તમે ભાગ્યશાળી છો કે આટલા આટલા દ્રષ્ટાંતો આપી જડબે સલાક તમારા મનમાં આ વાત બેસાડવામાં આવે. હવે સમજો બરાબર. પહેલામાં પહેલા મેં કહ્યું કે ઈશ્વર છે એમ પોઝિટિવ થિંકિંગ. કેમ? કોઈ પણ વસ્તુ હોય તો એનો બનાવનાર હોવો જોઈએ. કાર્ય હોય તેનું કારણ હોવું જોઈએ. લીમડો હોય તો લીંબોડી હોવી જોઈએ. આંબો હોય તો ગોટલી હોવી જોઈએ. એવી રીતે તમે છો તો તમારા માતા પિતા હોવા જોઈએ. આ પોઝિટિવ થિંકિંગ. એક આ રીતે વિચારો, ઈશ્વર નામની વસ્તુ છે. પછી બીજી રીતે વિચારો કે આપણું શરીર છે એ કાર્ય છે. જેમ શરીર કાર્ય છે એમાં જગત પણ કાર્ય છે. અને કાર્ય હોય તો કારણ હોવું જોઈએ. એવી રીતે વિચારો. આત્મા તેના કાર્યમાં, સમજો, આત્મા એના કાર્યમાં અનુસૂત છે. સાદી ભાષામાં કહું
કારણ કાર્યમાં ગુમનામ છે. એ ગુમનામ થઈ ગયો, દેખાય નહીં, પણ તમારી આંખ પણ ઈશ્વર કહેવાય, તમારો કાન પણ ઈશ્વર કહેવાય. એ બધું બની ગયો, એ જ બધું બની ગયો છે. એટલે દરેકમાં આત્મદ્રષ્ટિ કરવી જોઈએ. એવો ગીતામાં શ્લોક છે, પણ સમજાવે કોણ અને સમજે કોણ? સુનિચૈવ સ્વપાકે ચ પંડિતાઃ સમદર્શિનઃ. આખો શ્લોક બોલો માતાજી. વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિ હસ્તિને શુનિચૈવ સ્વપાકે ચ પંડિતાઃ સમદર્શિનઃ. એ કહે છે જે વિદ્યા વિનય સંપન્ન, થોડું વિદ્યાવાન સમજવું હોય એ માણસને કૂતરામાં, ગાયમાં, હાથીમાં, બ્રાહ્મણમાં ને ચાંડાલમાં આત્માના દર્શન થાય છે. કારણ કે બધું કાર્ય કહેવાય. પેલી દ્રષ્ટિ ના આવડે તો આ દ્રષ્ટિથી જુઓ. અને કારણ જ કાર્યમાં અનુસૂત છે, ગુમનામ છે. પ્રથમ આત્માને સોપાદિક બ્રહ્મ કે ઈશ્વર તરીકે જાણવો જોઈએ. આમ ઈશ્વર એટલે અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ. ઈશ્વર નિમિત્ત કારણ પણ છે, જ્ઞાન પણ છે એને, અને ઉપાદાન મેટર પણ છે, બંને એક જ છે. એટલે અસ્તિ ઇતિ એવ સંસ્કૃતમાં એવી રીતે સમજાવ્યું. તત્પશ્ચાત જગત કાર્ય તો માત્ર વાણીજન્ય નામ અને આકારનો વિકાર છે. સ્વામીજી ઈશ્વર છે ને, એણે જ જો આ બધું બનાવ્યું હોય તો આવ્યો નગન અને જાવું નગન, અરે કોનો મગન અને કોનો છગન, આ નામ આયા ક્યાંથી? અરે સ્વામીજી ઈશ્વરે જ જો આ બધું બનાવ્યું તો આ બધું ઈશ્વર 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 ઈશ્વર, પણ તો પછી ઈશ્વર નંબર એક, ઈશ્વર નંબર બે નંબર આપવા પડે. નંબર આપો તો મોકાણ. ઈશ્વર નંબર એક સ્ત્રી, ઈશ્વર નંબર બે પુરુષ, ઈશ્વર નંબર ત્રણ બાળક, એ તો બહુ મુશ્કેલી થઈ જાય. એટલે એવું પણ ના ચાલે. તો આ સર્જનની અંદર સમજવાનું શું છે? આ ઝાડ છે ને, લીમડો છે, એને શું કામ નામ આપ્યા? તો કે નામ ખોટા ખોટા આપ્યા છે. એક વસ્તુને બીજી વસ્તુથી જુદી પાડવા માટે આપ્યા. ધારો કે તમારા ગામે સ્કૂલ છે અને આ ગામના સરપંચ નક્કી કરે કે બધાનું નામ રમેશ હોવું જોઈએ. જેટલા છોકરા ભણે છે બધાને, હવે રિસેસમાં તમારા છોકરાને તમારે બોલાવવો હોય રમેશ, પણ કોનો આવે તો મુશ્કેલી. તો પછી એને એનું નામ, બાપનું નામ બદલી નાખો તો કહો રમેશ મગનલાલ. હવે પેલા ત્યાં જઈને બૂમ મારી, રમેશ મગનલાલ, પણ પાંચ જણા ઊભા થયા. ક્યાંક પાંચ જણાનું નામ રમેશ હતું ને પાંચ જણા બાપનું નામ મગનલાલ હતું, તો આ મુશ્કેલી થઈ ગઈ. તો કે રમેશ મગનલાલ મહેસાણા વાળા, તો બે જણા પાછા ઊભા થયા. તો કે રમેશ મગનલાલ મહેસાણા વાળા પટેલ, સમજે તમને? એટલે આટલું બધું કરવું પડે અને આ બધા નામ ખોટા ખોટા આપવામાં આવ્યા છે. એવું સમજાવવા માટે ઉપનિષદ વચ્ચે લાવવામાં આવે. અને ઉપનિષદ કહે છે વાચા રમણો વિકાર નામ ધ્યેયમ મૃતિકા એવ સત્યમ. કુંભાર હતો, એને માટીનો પિંડ બનાવ્યો અને અહીં મૂક્યો. એક બીજી વસ્તુ બનાવીને અહીં મૂકી, ત્રીજી વસ્તુ બનાવીને અહીં મૂકી, ચોથી વસ્તુ બનાવીને અહીં, બન્યું બધું જ માટીમાંથી. પણ એક આકારને બીજા આકારથી છૂટો પાડવા માટે નામ આપવામાં આવ્યા. નામ તો આરોપણ છે, કોડ્યું તો પણ બીજું લાંબું હતું અને છાપરા પર મૂક્યો વરસાદ ના આવે એટલે, તો કે નામ બી બદલી નાખો. કોડ્યું નહીં, નળ્યું, પછી સીધી દિવાલ ચણવી હતી અને એ પણ માટીમાંથી જ બની. તો કે ઈંટ ઉતારી જાય, કોડ્યું નળ્યું ઈંટ, પછી એમ કે
રોટલી શેકાય સેના પર? તો કલાળી, તો માટીની કલાળી. સમજાય? આવી રીતે એક જ માટીને જુદા જુદા નામ આપી અને એનું વિભિન્નીકરણ આરોપણ દ્વારા કરવામાં આવ્યું, કારણ કે આપણે રમણને અને મગનને છૂટા પાડવા માટે. સમજાય છે? બધામાં માટી છે કે નહીં? કોડિયામાં, નળિયામાં ને ઘડામાં ને જેમ બધામાં માટી છે, હા કે ના? બસ તમે શું બોલ્યા, તમને ભાન છે? બધામાં માટી છે એવું નથી બોલ્યા, બધામાં ઈશ્વર છે એવું તમે બોલ્યા, પણ તમને ભાન નથી. જેવી રીતે કુંભારે નામ આપ્યા એમ વાણી છે ને એ દેવતા છે. વાણી તો બહુ પાવરફુલ કહેવાય. આ વાણી છે ને લાખો માઇલ દૂર હોય પણ તમને નજર લાવી દે. હું કહું, દાખલો આપું, મારથી અપાય નહીં પણ આપું. અરે કહો તો આપું, નહીં તો ના આપું. આપો, બધા સ્વીકારશો? આ તમે બધા બેઠા છો, બધાનું કહું છું, કહી દઉં? કોઈને કહેવા નહીં, કહી દેશો તો કહું, આઈ લવ યુ. કારણ કે તમારા બધામાં ઈશ્વર છે, તો બધાને પ્રેમ જ કરું ને. સાચું કહેજો, સારું લાગ્યું કે નહીં? એટલે હા તો કહો, નહીં તમને ઉઠાવીને લઈ જવું યાર. હાલે તમારા મનથી એમ કે આપણે હા કહીએ તો આપણને આશ્રમમાં રાખી લે, ના રાખું તમને. આ તમને ગમ્યું કેમ? કોનો 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 પ્રતાપ કહેવાય? વાણીનો કહેવાય કે નહીં? હવે સાંભળજો, લુચ્ચા, ગધેડા, બદમાશ, દુરાચારી, લો હવે હું થયું, હવે ખરાબ લાગ્યું ને? વાણી તો મોટો ચમત્કાર કરી શકે એમ આ વાણી એ એક જ માટીના પૂતળા હતા, એને જુદા જુદા નામ આલ્યા. કોડિયું, ઈંટ, નળિયા, કલાળી એવા નામ આપ્યા. એમ તમને પણ રમણ, મગન, છગન, કવિતા, રમીલા, શાંતા એવા નામ આપવામાં આવ્યા. નામ ખોટા છે, નામ તો આરોપ છે, દેટ ઇઝ સુપર ઇમ્પોઝિશન, એ સાચા નથી. કાર્યવર્ગ તો વાણીનો વિલાસ છે, વિકાર છે, નામ માત્ર છે. માટી જ સત્ય છે, મૃત્તિકા એવ સત્યમ, એમ ઈશ્વર એવ સત્યમ. એવું સમજાવવા માટે આ દાખલા આપ્યા. ભરી ભરી મોટી સભાઓમાં વિદ્વાનોને મેં જોયા છે, ઘાટા પાડી પાડીને બોલે કે મૃત્તિકા એવ સત્યમ, પણ ડફોર એવું નહીં કહેવાનું, ઈશ્વર એવ સત્યમ એ સમજાવવાનું. જે માટી જ ઘઉં, ઈટ, કોડિયા, નળિયા બની ગઈ, એમ ઈશ્વર જ રમીલા, કાંતા અને શાંતા બની ગયા. અને હું તમને હવે પૂછું છું કે જો ઈશ્વર જ રમીલા, કાંતા, શાંતા, રમણ, મગન, છગન બન્યા હોય, ઈશ્વર બધા બન્યા હોય, તમે માનો છો કે નહીં? હા કે ના? તો પછી ધારો કે હું તમને એમ કહું કે આઈ લવ યુ, એમાં ખોટું શું કર્યું મેં? પણ તમે નહીં સ્વીકારવાના, સત્યને સ્વીકારવાની વાર છે. કારણ કે તમે ઊંઘમાં છો માટે નહીં સ્વીકારો, જાગીને જોઉં તો જગદીશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે. તમે તો તમને અને મને જુદા જ સમજવાના છો. આ તો બહુ છે. અને ધ્યાન રાખજો, હા, ઘણા ઘરમાં વાતો ચાલતી હોય કે ઠગી લેશે,
એક જ અમારા આશ્રમના બહુ મોટા ટ્રસ્ટી જેવા કહેવાય એના બાપા એને એમ કીધું, જો એ બહુ નજીક જતી નહીં હો, આ હાલ બેહાલ થઈ જાય તારા. મારા આજે મોટા ભક્ત છે પણ એને મને આઈને કીધેલું કે મારા બાપાએ મને આવી શિખામણ આપી હતી. બરાબર છે, કારણ કે એના બાપાને ખબર નથી કે ઈશ્વર છે. એનો બાપો તો એમ માનતો હતો કે અમારી છોકરી છે, અને બાપો પણ એવું માનતો હતો કે હું ઈશ્વર નથી. જ્યારે તમને આ સમજ પડશે ઈશ્વરમય છે આખું જગત, ત્યારે નહીં પ્રેમ હોય નહીં ઘૃણા હોય, આપણે એક જ તમે ગુમનામ થઈ જઈશું. આપણે એકબીજામાં ઈશ્વર તત્વને જોતા શીખી જઈશું. એ પ્રમાણે શ્રુતિ સંમત તર્ક તો આત્મા તો કાર્યથી ભિન્ન નથી એમ જાણ્યા બાદ આત્મા ઉપાધિ રહિત છે, આત્મા નિર્વિકાર છે, કાર્યથી અસંગ છે, અલિંગ છે એમ તત્વભાવે પણ આત્માને જાણવો જોઈએ. એમ બે રીતે આ ઈશ્વરને જાણી શકાય છે. કેવલ તત્વભાવે જાણવો એવું નહીં, પણ ઉપાધિવાળો બી જાણવો અને નિરુપાધિકવાળો પણ જાણવો જોઈએ. હવે આ પ્રમાણે પ્રથમ સોપાધિક અસ્તિત્વ રૂપે જાણવાનો, ઈશ્વરને માનવાનો, માયોપાધિક ઈશ્વર એટલે માયાની ઉપાધિવાળો, માયા દ્વારા એણે આ બધું સર્જન કર્યું છે એ રીતે જાણવું જોઈએ. અને બીજી રીતે કઈ રીતે જાણવું જોઈએ? સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, એ આત્મા સત્ય સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે અને અનંત છે, એટલે જન્મ્યો જ નથી, તેનો નાશ ના થાય એટલે અનાદિ અને અનંત છે એમ પણ ઉપનિષદના જ્ઞાનથી જાણવો જોઈએ. એને જ ઉપાધિ મુક્ત અર્થાત માયાની ઉપાધિ મુક્ત ઈશ્વર છે, એ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ છે. બે રીતે જાણી શકાય ઈશ્વર છે છે છે. અને ઈશ્વર ઈશ્વર આ નથી 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 એમ પણ જાણી શકાય. સાદો સીધો પ્રયોગ તમને ખબર છે, મનો બુદ્ધિ અહંકાર ચિત્તાની નામ, મન નહીં બુદ્ધિ નહીં ચિત્ત નહીં અહંકાર નહીં. આને કિંચિત એવું માન નથી કહેવું, હું એવું કહું છું આ ટેબલ નથી, આ ઝાડ નથી, આ માણસ નથી, આ જંતુ નથી, આ સાપ નથી, આમ ઇનકાર કરતા કરતા પણ છેવટે બચે ઈયા છે એમ ઉપનિષદોએ આપણને સુંદર રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો. અને એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ જેને નીતિ નીતિ જ્ઞાન કહેવામાં આવે છે. શ્રુતિ દ્વારા એવું કહ્યું, અસ્થૂલમ એટલે સ્થૂળ નથી. પછી કહે છે અસ્થૂલમ અનનુ અરસ્વમ અદીર્ઘમ અલોહિતમ અસ્નેહમ અચ્છાયમ અતમ અવાયુ અનાકાશમ અસંગમ અગંધમ અચક્ષુષમ અશ્રોત્રમ અવાકમ અમનઃ અતેજ. હવે એનું ગુજરાતી કહી દઉં ને એટલે તમને મૂંઝવણ ના થાય. આત્મા કોણ છે એવું પૂછે તો બે રીતે સમજાવાય. એક આ છે કારણ, અને ઈશ્વર જેને કહેવામાં આવે છે માયોપાધિક, એ રીતે ના સમજવું હોય તો આત્મા મોટો નથી, પાતળો નથી, નાનો નથી, લાલ નથી, દ્રવ્ય નથી, છાયા નથી, અંધકાર નથી, વાયુ નથી, આકાશ નથી, સંગ નહીં, રસ નહીં, ગંધ નહીં, નેત્ર નહીં, કાન નહીં, વાણી નહીં, મન નહીં, તેજ નહીં, પ્રાણ નહીં, મુખ નહીં, માપ નહીં, અંદર નહીં, બહાર નહીં, કંઈ જ નથી. તે કંઈ ખાતો પણ નથી અને એને કોઈ ખાઈ શકે પણ નહીં. આવી રીતે બૃહદારણ ઉપનિષદ સમજાવે, એટલે બે રીતે ઈશ્વર સમજાય. પોઝિટિવ થિંકિંગ એક, મેં કહ્યું તે પ્રમાણે કે બધામાં ઈશ્વર છે અને કારણ છે અને કારણ કાર્ય બની ગયું છે. એ રીતે ના સમજવું હોય તો તત્વજ્ઞાનથી સમજાય, આ નહીં આ નહીં આ નહીં આ નહીં આ નહીં, અને છેલ્લે બચે એ ઈશ્વર છે.
આત્મા અસ્થિ ઇતિ એમ આસ્તિક બુદ્ધિના સહારે સરળતાથી જાણી શકાય છે. નાસ્તિક બુદ્ધિ ત્યજવી જોઈએ. ધેટ્સ ઓલ. અહીં વાર્તા પૂરી થાય છે. ઈશ્વર નથી એવી ભૂલથી એ કલ્પના કરવી જોઈએ નહીં. સમજાય છે કે નહીં સમજાય? અલા હા કે ના તો કહો. મેં તો ચોખ્ખું તમને કહી દીધું કે આઈ લવ યુ. તમારામાંથી કોઈનામાં એવું દમ છે એવું કહેવાની કે સ્વામીજી આઈ લવ યુ? પણ જો તમને કેટલો ખચકાટ થાય છે બોલતા. હું જયારે કહું છું તો મને તો કઈ નહીં, આઈ લવ યુ જેટલા છો એટલા બધા માટે. પણ તમને સંકોચ થાય છે એવું કહેતા કે આઈ લવ યુ. જ્યારે તમને સંકોચ નહીં થાય ત્યાં સુધી, સંકોચ નહીં થાય ત્યાં સુધી મારા થઈ શકશો નહીં. તમે મારા છો માટે બૂમો પાડી પાડી અને તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું. અને મને એમ છે મનમાં કે આ જન્મે જ મારું શરીર છૂટી જાય એ પહેલાં આ લોકોને આત્મજ્ઞાન થવું જોઈએ. અંદર એ વાત તટે, શ્રદ્ધા રાખશો, આસ્તિક બુદ્ધિ રાખશો તો આ જન્મે જ મરતા પહેલાં તમારું શરીર શાંત થાય પહેલાં તમને જ્ઞાન થશે થશે અને થશે. એમાં મને કોઈ શંકા નથી. જો આસ્તિક બુદ્ધિ હશે તો આંખો બંધ કરી મનમાં ત્રણ વાર બોલજો કે મને આત્મજ્ઞાન થશે થશે અને થશે. આંખો બંધ કરીને અવાજ વગર બોલજો. શાંતિ પાઠ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિઃ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિઃ ઓમ.